આજનો મારો જે ટાઈમ જે હું ગાળું છું એની વાત કરું તો લગભગ હજુ હું ગ્રુપ ચેરમેન છું એલ એન ટીનો બધી પબ્લિકલી લિસ્ટેડ કંપનીનો ચેરમેન છું ફ્યુચર જનરેશન કોઈ પણ સંસ્થાનું સક્સેસ કઈ રીતે જાય જો એના લીડર બધા બહુ ટોપ હોય તો એકદમ ટોપ આજે મોદી જો સરસ હશે તો અને છે તો દેશ આગળ વધશે એટલે એને ટ્રેન કરવા લગભગ મેં સિલેક્ટ કર્યા છે બત્રીસ જણા કે જે ભવિષ્યમાં બસોને ત્રીસ સુધી બસો ને પચીસથી બસોને પાંત્રીસ સુધી લાર્સન ટોરોને આગળ લાવશે જ્યારે આજે આજના જનરેશનના લીડર બધા ધીરે ધીરે રિટાયર થશે તેનું નેક્સ્ટ જનરેશન છે જે આજે ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરમાં છે એમાંથી હવે હું પીક કરું છું લગભગ ત્રીસ માણસને કે જે તમને બસોને પચીસ સત્તાવીસથી બસોને ચાલીસ સુધી લાર્સન ડુબરોને આગળ ચલાવી શકે એની અંદર આજે હું મારો ટાઈમ ઘણો કાઢું છું કારણ કે રોજનું કામ જે કરવાનું છે ડે ટુ ડે વર્ક તેને માટે અમે નવો સીઈઓ લીધો છે અમારો જ વર્ષ કામ કર્યું છે એણે બહુ ઇન્ટેલિજન્ટ છે બહુ હોશિયાર છે એટલે કંપની સેફ છે આ જનરેશન માટે પણ એ સેફ આગલા જનરેશન માટે છે કે નહીં એ કંપની એની પછીના જનરેશન માટે સેફ છે કે નહીં તેનો વિચાર પચીસ વર્ષ પહેલાં કરવો પડે પંદર વરસ પહેલાં કરવો પડે પાંચ વરસ પહેલાં કરવો પડે એ ત્રણે ત્રણ જાતનું તમે જો વિચારો અને એ પાંચ વર્ષ પહેલાં મેં વિચાર કરવા માંડેલો ત્યારે આજનું જે મેનેજમેન્ટ છે એ બધું ઊભું થયેલું એટલે લીડરશીપ અને મેનેજમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ આઈ એમ સેઈંગ ધીસ પર્ટિક્યુલરલી બિકોઝ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એ કોમર્સ એસોસિએશન છે અને એની અંદર પણ હજારો કંપનીઓ જોડાયેલી છે અને દર એ દરેક કંપનીનું સક્સેસ ક્યારે થશે જો એનું મેનેજમેન્ટ ટોપ હશે એની લીડરશીપ ટોપ હશે એના પર વધારે વધારે ધ્યાન આપવા જેવું છે એટલે ત્રીસ ટકા ટાઈમ હું એમાં કાઢું છું ત્રીસ એટલે એલ એન્ડ ટી ચલાવવામાં જે કંઈ થોડું હું કરું છું કારણ કે હવે મોટે ભાગનું ડે ટુ ડે કામ તો સીઓ કરે